મિત્રો જય દ્વારકાધીશ રામ રામ કેમ મજામાં નવા બ્લોકમાં સ્વાગત છે તો જો આજે આપણે સપ્તાહમાં જવાનું છે સપ્તાહનો પહેલો દિવસ આજે જો તૈયાર થઈ ગયા કમ્પ્લીટ 8:30 વાગ્યા જો હમણાં જાઉં આજે ગામમાંથી વાહ લઈને જવાનું થશે કેમ કે આમી આમ જવાનું છે અત્યારે ચાલો કંઈ ગામમાં જઈએ મળીએ આમિયા છે અત્યારે આપણે જો અત્યારે 9 વાગ્યા ને ગામમાં આવી ગયા છો અહીંયા જો અહીં દુકાને બેઠા અત્યારે જો હામિયામાં જવું છે અહીંયા બહુ અવાજ સંભળાહાની તો ચાલો અહીંયા જઈને મળીએ
ત્યારે જો અહીંયા ભૂગી આવ્યા છો અહીંયા ને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું છે પેલા ચાલો હવે સત્તા ચાલુ થઈ ગઈ નારદજીને કહ્યું એક પણ જગ્યાએ શાંતિ નથી મારા ભગવાનને લીલા કરી એવા વૃંદાવનમાં જાઓ કદાચ મને ત્યાં શાંતિ મળે વૃંદાવનમાં નારદજીએ પ્રવેશ કર્યો અને એક સ્ત્રી રડતા રડતા નારદજીને પ્રાર્થના કરવા માંડી હે મહાપુરુષ હે પ્રજ્ઞાવાન પુરુષ મારી ચિંતાઓને તો દૂર કરો તમે નારદજી પરિચય પૂછો આપ કોણ છો ટ્રિગોનોમેટ્રી અહીં અંગ્રેજીમાં પણ આપણે કીર્તન કર્યા કૃષ્ણના સંતોષનાથ બાપુ ગુરુ શ્રી ધનસુખનાથ બાપુ આદેશ આશ્રમ લાવદરા દ્વારિકા પોરબંદર નેશનલ હાઈવે ઉપર લાભ ને ભોગાત અમે ભાવમાં ભાળેલ નહીં અને રેવું પડ્યું રાત ઓલા લાવદરાના નેહમાં એમ આ સિક્વન્સ આપણા ગામડાઓનો ભાવ છે એમાં આવ્યા સંતો વિચરણ કરી રહ્યા છે શ્રી દરિયાઈનાથ બાપુ ગુરુ શ્રી ભાવનાથ બાપુ એમનું પણ આપણે જો અત્યારે તન વાગી ગયા ને ઘરે આવી ગયા છો અહીંયા અત્યારે પાછું આપણે સાંજે જવાનું છે એ તાં બ્લોકમાં નહીં આવે અત્યારે જો આપણે બ્લોકને એન્ડ કરી નાખી તો મળીએ કાલે સપ્તાહના બીજા દિવસમાં આજ ત્યાં બહુ વાંચ્યું નથી કેમ કે જો મોડો મોડો વા હામિયા લઈને વા મોડા પોઈ ગયા હતા આજે મોડું થઈ ગયું હતું બધું જમણ વારમાં ઉતામળ કરવી પડી એવું બધું હતું આજે ત્યાં કાલે હવે વાત છે સરખું કાલે આજે પ્રોગ્રામ પણ છે એ પણ બતાવશું તમને તો ભણીએ કાલે ભાઈ ભાઈ નવા બ્લોગ સાથે લાઈક અને સબસ્ક્રાઈબ કરો